दुआ जल्दी कबूल थाय छे। समग्र विश्व कोरोना महामारी माथी मुक्त थाय तेवी दुआ छे। जोईए मौलाना सैयद अहमद शाह अल हुसैनी साथेनी एक मुलाकात। कोरोना नी महामारी मा हाले मस्जिद के मंदिर के अन्य धार्मिक स्थलों बदे बंद छे, એટલે દરેક ધર્મ અપનાવવાવાળાને પોતાની રીતે દુઃખ જરૂર થતું હશે કે અમે અમારા જે પણ ધાર્મિક સ્થળો છે પૂજા બંદગી વગેરે નથી કરી શકતા, તો એ અમને પણ દુઃખ છે। પણ એ દુઃખની સાથે સાથે અત્યારે મસ્જિદોમાં જેટલા પણ માણસોને સરકાર તરફથી પરમિશન મળેલ છે એ લોકો મસ્જિદમાં જઈ અને ઇબાદત નમાઝ કે બધું જે પડે છે એ ચાલુ છે, સાથે દુઆ પણ છે અલ્લાહની બારગાહમાં મસ્જિદોમાં ખાસ કરીને, અને રમઝાન મહિનામાં રોજો ઇફ્તાર કરતી વખતે અમારા ધર્મ પ્રમાણે અને અમારા પયગંબરના ફરમાન પ્રમાણે કે રોજો ઇફ્તાર જ્યારે થાય એટલે કે રોજો ખોલતી વખતે જે પણ દુઆ કરવામાં આવે છે દુઆ કબૂલ થાય છે, તો એ વખતે અમે ખાસ દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા આ જે બીમારી પૂરી દુનિયામાં ફેલાયેલી છે જલ્દી દૂર થઈ જાય અને જલ્દી દરેક ધાર્મિક સ્થળો જે છે એ ખુલી જાય અને દરેક ધર્મને માનવાવાળા પોતાના ધાર્મિક સ્થળમાં જઈ કરે અને પોતાની જે બંદગી ઇબાદત પૂજા હોય કરી શકે। અમે હર નમાઝ વખતે અને ખાસ કરીને રોજા ઇફ્તાર વખતે દુઆ કરીએ છીએ। ખાસ સંદેશ તો એ જ છે કે જે બીમારી છે એ ખતરનાક છે અને એ બીમારીની આજ દિવસ સુધી કોઈ પણ દવા કોઈ પણ દેશમાં મળી નથી, તો એનો જે સરળ રસ્તો આપણી સરકાર તરફથી અને આરોગ્ય તંત્ર તરફથી જે મળે લોકડાઉન છે એ લોકડાઉનનું આપણે ભરપૂર જો પાલન કરીએ અને એ હિસાબે જે સરકાર ગાઈડલાઈન આપે છે આરોગ્ય તંત્ર આપણને જે પણ ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે જ આપણે આપણી જિંદગી વિતાવીએ એ જ આપણો સંદેશ છે।